गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई काले आपणे त्रण मासनी चलित सरेराशनो दाखलो उदाहरण नंबर 8 द्वारा जोयो हतो। एक दाखलो मैं तमने होमवर्कमां पण आप्यो हतो, 4.3 नो आई थिंक पहेलो दाखलो। तो आई थिंक बधाए घणो हशे ने आवड्यो हशे, छतां आजे ना आवडतो हो तो मने कहेजो। छतां आपणे आजे एक दाखलो फरीथी त्रिमासिक चलित सरेराशनो आपणे गणवाना छीए। एक वस्तुनी मांग माटे एक स्टोरमांथी एकत्रित करेल माहिती नीचे मुजब छे। त्रण मासना चलित सरेराश वडे वलण शोधो। आ विभाग डी नो दाखला नंबर 11 छे। त्रण मासनी चलित सरेराश कीधी छे, तो सौ प्रथम आपणे लखशुं अहीं विभाग डी दाखला नंबर 11 मास आपी दीधा छे जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल मे जून ने जुलाई अने बाजू में आपने मांग आपी दीधी छे वाय 1516 18 23 અને 20। સૌપ્રથમ મિત્રો આપણે શું આપવાનું રહેશે, ટી 1 2 3 4 5 6 અને 7। હવે શું કરવાનું છે ત્રણ માસના ચલિત સરેરાશમાં, તો અહીં શું આવશે કે ત્રણ માસના ચલિતનો સરવાળો અહીં લખવાનો, ત્રણ માસની ચલિત સરેરાશ। હવે અહીં ધ્યાન આપજો, આપણને ખ્યાલ છે ત્રણ માસની ચલિત સરેરાશ એટલે પહેલી અને છેલ્લી કોલમ, પહેલી કોલમ અને છેલ્લી કોલમમાં ડેશ મૂકી દેવાના। હવે કઈ રીતે ગણતરી કરીશું, તો 15 16 અને 18, તો કે 15 16 18 15 43 45 45 48 48 ને 49 પછી, તો કે પછી 15 નહીં, તો કે 16 18 18 15 43 45 45 ને 6 51 51 ને 52। ત્યાર પછી તો કે 18 18 20 23 બરાબર છે, 15 43 45 45 ને 6 51 51 ને 8 57। ત્યાર પછી 18 23 23 20 2 40 40 40 ને 20 60 60 ને 64। હવે 23 23 20 એટલે 60 60 ને 66 બરાબર છે। હવે આપણે સરવાળા કરી નાખીશું, 49 ભાગ્યા 3 કરીશું એટલે આપણો જવાબ આવશે 16.33, 52 ભાગ્યા 3 17 51 17.33, 57 ભાગ્યા 3 એટલે 19.67, 64 ભાગ્યા 3 એટલે 21.33 અને 66 ભાગ્યા 3 એટલે આપણો જવાબ આવશે 22। મિત્રો આ હતી ત્રણ માસની ચલિત સરેરાશ। સિમ્પલ વસ્તુ છે, ત્રણ ત્રણના સરવાળા કરવાના છે અને પહેલી અને છેલ્લી કોલમમાં કંઈ લખવાનું છે નહીં। હવે મિત્રો આજે આપણે 4 માસની ચલિત સરેરાશનો આપણે સોરી 4 નહીં 5 માસની ચલિત સરેરાશ 4 માસ આપણે પછી લઈશું। સૌ પ્રથમ આપણે 4 માસની ચલિત સરેરાશ છે સોરી 5 માસની ચલિત સરેરાશ છે એનો દાખલો આપણે ઉદાહરણ નંબર 9 દ્વારા આપણે જોઈશું। ઉદાહરણ નંબર 9, એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન ટનની નીચેની માહિતી પરથી 5 વર્ષીય ચલિત સરેરાશની રીતે વલણ મેળવો। અહીં મિત્રો 5 વર્ષની ચલિત સરેરાશ કીધી છે, 3 માસની ચલિત સરેરાશ અને 5 માસની ચલિત સરેરાશ છે, કોઈ લાંબો ડિફરન્સ નથી। તો મિત્રો ખાસ અહીં ધ્યાન રાખો,
સૌ પ્રથમ વર્ષ અને આપણે ઉત્પાદન લખી નાખશું, વર્ષ અને ઉત્પાદન, ઉત્પાદનને કહીશું આપણે વાય, અને ત્યાર પછી આપણે આપી દઈશું ટી, આપી દઈશું ટીમાં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. હવે મિત્રો અહીં ધ્યાન આપજો કે અહીંયા આપણે શું લખતા હતા, ત્રણ માસનો ચલિત સરવાળો, અહીં શું લખવાનું, પાંચ માસનો ચલિત સરવાળો, અને અહીં શું લખવાનું, અહીં શું લખતા હતા, ત્રણ માસનો ચલિત સરેરાશ, પાંચ માસની ચલિત સરેરાશ, ત્રણની જગ્યાએ પાંચ લખવાના છે. હવે ત્રણ માસની ચલિત સરેરાશમાં કેટલી લાઇન મૂકતા હતા, એક લાઇન, અહીં કેટલી મૂકવાની, બે લાઇન, ખાસ ધ્યાન રાખજો. ત્રણ માસની ચલિત સરેરાશમાં આપણે એક લાઇન મૂકતા હતા, અહીં કેટલી મૂકવાની, ઉપર બે લાઇન અને નીચે બે લાઇન. હવે ખાસ ધ્યાન આપજો કે ગણતરી શરૂઆત ક્યાંથી કરશું. હવે જે રીતે ત્રણના સરવાળા કરતા હતા, અહીં કેટલાના કરવાના, પાંચના. અહીં અહીં વચ્ચે કહી છે મિડલમાં ત્રણ હતો, ઉપરના બે અને નીચેના બે, અથવા તો આ રીતે લખીએ આપણે 112 + 106 + 93 + 90 + 114 આનો સરવાળો કરીશું. ત્યાર પછી હવે આ કોલમ માટે કયા ગયા, તો કે 112 કાઢી નાખવાનો, પછી 106 + 93 + 90 + 114 + 159 ત્યાર પછી પછી 106 કાઢી નાખો, તો કે 93 + 90 + 114 + 159 + 170 ત્યાર પછી તો કે 90 કાઢી નાખો, 90 + 114 + 159 + 170 + 130 ત્યાર પછી 90 કાઢો, 114 + 159 + 170 + 130 + 108 ત્યાર પછી 114 કાઢો, 159 + 170 + 130 + 108 + 113 ત્યાર પછી 159 કાઢો, તો 170 + 130 + 108 + 113 + 115 જો છેલ્લી રકમ આવી ગઈ, અને બધામાં પાંચ પાંચ રકમ આવી ગઈ. હવે શું કરશું, આના સરવાળા, આનો સરવાળો આવશે 515, બીજાનો 562, ત્રીજાનો 626, ચોથાનો 663, પાંચમાનો 681, છઠ્ઠાનો 680, સાતમાનો 636. હવે આપણે અહીં શું કરતા હતા, ભાગ્યા ત્રણ કરતા હતા, અહીં કેટલા કરવાના, ભાગ્યા પાંચ, 515 / 5 કરીશું તો આપણો જવાબ આવશે 103, 562 / 5 કરશું તો 112.4, 626 / 5 કરશું તો 125.2, 663 / 5 કરીશું તો 132.6, 681 / 5 કરશું તો 136.2, અને 680 / 5 કરીશું તો 136, અને 636 / 5 કરશું અગેન તો 127.2. આ મિત્રો હતી પાંચ માસની ચલિત સરેરાશ. સેમ વસ્તુ ત્રણ માસની ચલિત સરેરાશ જેવી છે, ફર્ક કઈ જગ્યાએ પડે છે, તો કે અહીં ત્રણ માસ લખતા હતા શું લખવાનું, પાંચ માસનો ચલિત સરવાળો, અહીં ત્રણ માસની ચલિત સરેરાશ લખતા હતા શું લખવાનું, પાંચ માસની ચલિત સરેરાશ. ટી આપતા હતા તો ટી તો ત્રણમાં આપતા હતા, શું કરતા હતા, તો કે ત્રણના સરવાળો, ત્રણના સરવાળામાં એક લાઇન મૂકતા હતા, પાંચના સરવાળામાં કેટલી લાઇન મૂકવાની, ઉપર બબે લાઇન અને નીચે બબે લાઇન, બરાબર છે. સરવાળો ત્રણનો કરતા હતા, આમાં કેટલાનો સરવાળો કરવાનો, પાંચનો સરવાળો તમારે કરવાનો રહેશે. હવે મિત્રો આના જેવો એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું, હોમવર્ક માટે તમારે 4.3 દાખલા નંબર 3 તમારે ગણવાનો છે, જે પાંચ માસની ચલિત સરેરાશવાળો દાખલો છે. અને ત્યાર પછી હજી એક બીજો દાખલો તમને આપું છું, દાખલા નંબર વિભાગ ઈનો દાખલા નંબર 5. આ બંને દાખલા પાંચ માસની ચલિત સરેરાશવાળા દાખલા છે મિત્રો. ત્રણ માસના દાખલામાં
ત્રણ માસની ચલિત સરેરાશ અથવા પાંચ માસની ચલિત સરેરાશ પૂછી શકે છે. જ્યારે ચાર માસની ચલિત સરેરાશ છે એ પાંચ માર્કમાં પૂછી શકે છે. તો મિત્રો આ બે દાખલા ખાસ છે, એ ખાસ કરીથી તમે હોમવર્કમાં કરજો. બાકી આપણે ચાર માસની ચલિત સરેરાશ આપણે કાલે ગણીશું.